વલસાડની નાઇટ ટ્રેક્સ કંપનીમાં પાણી પુરવઠો પહોંચાડતા બે મોટરોના પાઇપો નગરપાલિકાના વોટર વર્કસના ચેરમેન દ્વારા કાપી નાખવામાં આવતા ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે અને આ અંગે કંપનીના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાતા ભારે ચકચાર મચી છે. એક તરફ આખા વલસાડ શહેરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને નગરજનો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. તેવા સમય વિવાદિત એવી નાઇટ ટ્રેક્સ કંપની દ્વારા રાત્રિ દરમિયાન પાણી ચોરી કરાતી હોવાની ઉઠેલી ફરિયાદોના પગલે નગરપાલિકાના વોટર વર્કસના ચેરમેન કિરણ ભંડારી તેમજ શાસક પક્ષના નેતા તેજસ સોલંકી સહિતના સભ્યોએ નાઇટ ટ્રેક્સ કંપનીમાં તપાસ કરતા તેઓને શંકા જતા કંપનીમાં અબ્રહ્મા વોટર વર્કસથી પાણી પુરવઠો પહોંચાડતા મોટરના કનેક્શનો કાપી નાખ્યા હતા. જોકે પાલિકાના સત્તાધીશો દ્વારા કરાયેલી કાર્યવાહીના પગલે નાઇટ ટ્રેક્સ કંપનીના સંચાલક અકળાયા હતા. આ કાર્યવાહી સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ફરિયાદમાં વોટર વર્કસના ચેરમેન કિરણભાઈ બેત્રીવાલા અને નાઇટ્રેસ કંપની, જે નાઇટ્રેસ કંપની વર્ષોથી વલસાડમાંથી પાણી ચોરી કરે છે, એ અમે વખતો વખત તમારી ચેનલ પર માધ્યમ દ્વારા લેખિત મૌખિક પ્રમુખ પોલીસને જાણ કરી છે કે આ કંપની પાણી ચોરી કરે છે, પણ અત્યાર સુધી અમારી કોઈ પણ વાત પર ધ્યાન ન આપવા, 3-3 મહિના વલસાડને પાણી ન આપવું, શહેરીજનોને તરસા મારવા, હજુ તો ડેમમાં પાણી આવ્યું ને 5 દિવસ નથી અને કંપનીએ મોટર ચાલુ કરી દીધી ને પાઇપ લાગી દીધા. કાલે વોટર વર્કસના ચેરમેને જાતે જઈને પાઇપ કાપી નાખ્યા ને પુરવાર થયું છે કે કંપની પાણી ચોરી કરે છે, વોશઆઉટ લાઇનમાંથી બી ને આમ બી પાણી. જ્યારે ગામમાં આખા શહેરની અંદર કે દરેક ગુજરાતની અંદર પાણીની આગ લાગેલી હોય અને ગામજનો અને શહેરીજનો જો તરસા મરતા હોય તો આ કંપનીને પાણી આપે કેવી રીતના? કાલે કારોબારી ચેરમેન, ઉપપ્રમુખના હસબન્ડ અને એક બીજા સભ્ય કાલે રૂબરૂ જોયું તો પણ એમની હિંમત નહીં ચાલી કે આ પાઇપ કાઢીએ, અને વલસાડના વોટર વર્કસના ચેરમેને પાઇપ કાપી લાગ્યા એટલા માટે કે ગયા વખતે મોરચો પ્રમુખની ઘરે, શાસક પક્ષના નેતાની ઘરે અને જવાનો હતો, પણ એ ન ગયો અને વોટર વર્કસના ચેરમેને ખાતરી આપેલી કે હું પાણીના માટે કંઈ રસ્તો કરા. આજે વલસાડ નગરપાલિકાના પ્રમુખ અને શાસક પક્ષના નેતાની ચોરી ભસ નીતિ પકડાઈ ગઈ છે અને વહેલે તાકીદ અમે અપક્ષ સભ્યો રાજુભાઈ મરચા, ઉજેશ પટેલ, ઉર્વશી પટેલ, સોનલ પટેલ અને રશેશ માલી અને બીજા ઝાકીરભાઈ પઠાણ, રમેશ દેની, એમના માટે અમે જેલમાં પણ ગયા છે, પ્રજાના માટે કાલે પણ જેલમાં જશું, પણ આ ચોરી બહાર છે એની બહાર લાવીને રહેશું. આ એક આ પુરવાર કર્યું છે ઓટોરક્ષના ચેરમેને કે આ પાલિકાના કર્મચારી અને પ્રમુખો આ કંપનીના ખોરે બેસી ગયેલા છે અને કવર લઈને પ્રજાનું પાણી આ લોકોને ચોરે છે અને એ પુરવાર થઈ ગયું છે. હવે આના પરથી આનું પંચનામું પણ બન્યું છે, કોઈ ઉચ્ચ તપાસ થાય. પોલીસને 4 મહિનાથી અમે ફરિયાદ આપેલી છે, પોલીસ પણ કંઈ નથી કરતી. હા, પોલીસ અમારી પર કાર્યવાહી કરે, અમને પકડવા આવી લાગે ને જેલમાં ખોટા કેસ કરીને ગાલી દઈ. હવે આ જુઓ કે આ પેપરમાં આવ્યું છે, આ ચેનલો પર ચાલુ થઈ ગયું છે કે ઓટોરક્ષના ચેરમેને પોતે જઈને આ પાઇપ કાપ્યા છે, તો હવે આની પાસે તમે કેવા પગલાં લઈને આ પ્રમુખને, ચીફ ઓફિસરને, શાસક પક્ષની નેતા, હવે ચેરમેનોએ પોતપોતાનો રૂબાબ બતાવવા માંડ્યો છે વલસાડની પ્રજાના માટે, તો હવે શાસક પક્ષના નેતા અને પ્રમુખ રાજીનામું આપે એવી અમારી માંગણી.